સમાચારમાં આગળ વધીએ અમદાવાદથી સમાચાર સફાઈ કામદારોની હડતાળનો ચોથો દિવસ છે હડતાળને લઈને શહેરમાં ઠેર ઠેર ગંદકી અને પડતર પ્રશ્નો અને કામદારના આપઘાતના પ્રયાસને લઈને કામદારો અત્યારે હડતાળ કરી રહ્યા છે ઠેર ઠેર ગંદકીના ઢગથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે પરંતુ કામદારો પોતાની માંગણીઓ પર છે

પરંતુ સફાઈ કામદારોનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમના પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ સમેટવા નથી ઈચ્છતા સફાઈ કામદારોની હડતાળ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે આજે ચોથો દિવસ છે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શિલ રાફલ. દર્શિલ આજે હડતાળનો ચોથો દિવસ છે શહેરભરમાં અસર સફાઈ કામદારોની હડતાળની દેખાઈ રહી છે પરંતુ ચોથા દિવસે સફાઈ કામદારો અત્યારે શું કહી રહ્યા છે વિધિ ચોથો દિવસ હડતાલનો છે ને કામદારો જે છે તે લડી લેવાના મૂળમાં છે કારણ કે જે પ્રકારે બોડકદેવ ઓફિસ ખાતે સવારથી આ કામદારો અહીંયા એકઠા થઈ રહ્યા છે સાથે સાથે આજે ચોથા દિવસે આ બોળકદેવ ઓફિસ હડતાળ સ્થળ પાસે રસોડું જે છે તે કામદારો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે એટલે કે આ જ વસ્તુ બતાવે છે કે કામદારો અહીંયાથી હટવાના મૂડમાં નથી જ્યાં સુધી તેઓની માગ સંતોષાશે નહીં જવાબદાર સામે પગલાં લેવાશે નહીં જે તેઓની માંગ જે છે તેને લઈને તેઓ અડગ છે અને તેને લઈને તેઓએ હડતાલ ચોથા દિવસે પણ યથાવત રાખી છે પરંતુ શકે છે કે આ હડતાલ ને લઈને ક્યાંક જે છે શહેરમાં અસર પણ સર્જાય છે અહીંયા જે બેનો છે તેમની સાથે વાત બેન હડતાલનું